हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग टू स्टैंडर्ड्स 7th। आजे आपणे भणीशुं काव्य नंबर 2 पर्वततारा। आ पर्वततारा जे काव्य छे एना कविनुं नाम छे सुरेश दलाल। पर्वततारा आ काव्य सुंदर प्रार्थना छे। प्रार्थनामां आवता पर्वत, नदी, सरोवर, दरियो, वृक्षो, सूर्य, चंद्र, तारा, पाणी, पक्षी, जीवजंतुओ वगैरे कुदरतना अंशो छे। अहीं कवि सगळा कुदरतना अंशोमां ईश्वरने जुए छे। तो आ काव्यना कवि जे छे सुरेश दलाल, तेमने आ पृथ्वी पर जे पण कंईक जोवा मळे छे, जे पण नदी, सूरज, झाड, पक्षी, सरोवर, सिंह, फूलो, आ બધામાં કવિને શું દેખાય છે? ઈશ્વર। આ પ્રાર્થનામાં તો પર્વત એટલે કે માઉન્ટેન, નદી તો બધાએ જોઈ જ હોય, નદી આપણા સુરતમાં છે ને, તાપી નદી, તે રીતે સરોવર એટલે સરોવર કુદરતી રીતે પણ બનેલું હોય અને એને વ્યક્તિઓ દ્વારા પણ બનાવવામાં આવે, જેનું એક્ઝામ્પલ છે આપણા કેવડિયા કોલોનીમાં રાજપીપળા પાસે જે નર્મદા ડેમ છે ને, તેનું જે સરદાર સરોવર છે તે આપણા દ્વારા એટલે કે આપણા જે વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવેલું છે। દરિયો પણ બધાએ જોયો છે, આપણા સુરતમાં જ છે, ધુમ્મસનો દરિયા કિનારો છે ને દરિયો। વૃક્ષો એટલે કે ઝાડ, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી એટલે બધાને જ પક્ષી, હિન્દીમાં પણ એને પક્ષી કહેવાય, ઇંગ્લિશમાં એને બર્ડ્સ કહેવાય, જીવજંતુ એટલે કે નાના નાના ઇન્સેક્ટ્સ વગેરે કુદરતના અંશો છે। અહીં કુદરત એટલે કે ઈશ્વર, અંશો એટલે કે ઈશ્વરનું જ સ્વરૂપ છે। કારણ કે આ સ્ટુડન્ટ્સ આપણને ખબર છે ને કે આખી પૃથ્વી કોણે બનાવી છે? ભગવાને બનાવી છે। તો અહીં કુદરત એટલે ભગવાન, તો આ પૃથ્વી પણ ભગવાને બનાવી છે, આપણને પણ ભગવાને જ બનાવ્યા છે, તેમજ આ પૃથ્વી પર આ દુનિયામાં આપણને જે પણ કંઈક જોવા મળે છે તે બધું કોણે બનાવ્યું છે? ઈશ્વરે બનાવ્યું છે। પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુ આ બધું પણ ઈશ્વરે જ બનાવેલું છે। અને કવિને આ બધા કુદરતના જે પણ કુદરતે એટલે કે ઈશ્વરે જે પણ કંઈક બનાવ્યું છે આ બધામાં કવિને શું દેખાય છે? ઈશ્વર દેખાય છે। કવિને આ બધું જ પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્યચંદ્ર આ બધું કવિને ઈશ્વરનું સ્વરૂપ લાગે છે, એમના માટે આ બધામાં ઈશ્વર સમાયેલો છે। જેમ આપણને આપણા મા બાપે જન્મ આપ્યો છે તો આપણામાં કેવી રીતે આપણા મમ્મી પપ્પાની છબી દેખાય છે, કોઈ કહે છે ને આપણને કે તું તારા મમ્મી જેવો છે કે તારા પપ્પા જેવો છે, તેવી રીતે જ આપણા સૌને, આપણી આખી માનવ જાતને, પશુ પક્ષી, પ્રાણી, ઝાડ, નદી, જે પણ કંઈક આ દુનિયામાં છે તે બધુંને કોણે બનાવ્યું છે? ઈશ્વરે બનાવ્યું છે। તો કવિને આ બધામાં કોની છબી દેખાય છે? ઈશ્વરની છબી દેખાય છે। હવે આપણે આ આખું કાવ્ય નેક્સ્ટ વિડીયોમાં સમજીએ।